नमस्कार दर्शक मित्रों, साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने झटपट न्यूज़नी अंदर आपनु हार्दिक स्वागत थाय छे। नवसारी ऑल आर्टिस्ट ग्रुप द्वारा आयोजित पद्मावती फाइनेंशियल सर्विस प्रेजेंट्स साउथ गुजरात आइडल नो आ विशेष बुलेटिन छे, सपोर्टेड बाय नवसारी विजलपोर नगरपालिका अने अजेश टेक अवे फूड। दर्शक मित्रों, अमे आपने आजे अमारी टीम वापीना मुख्य, जी हाँ, टीम वापीना हेडनी साथे मुलाकात करावा जई रह्या छे, जो छे श्री राजेंद्र भाई पारेख। संगीत अने राजेंद्र भाई पारेख एक बीजाना पर्यायवाची शब्दों बनी चूक्या छे, कारण के ज्यां संगीत होय त्यां राजेंद्र भाई होय, ज्यां राजेंद्र भाई होय त्यां संगीत होय। राजेंद्र भाईए पोतानुं संपूर्ण जीवन संगीतमय बनावी लीधुं छे अने माटे ज करी तेओ खूब प्रसिद्धि पामी चूक्या छे। कलानिधि नामनो वापीनी अंदर एमनो एक स्टूडियो छे, एक एकेडमी छे के ज्यां संगीत प्रेमीओने तेओ तालीम आपे छे अने आज सुधी असंख्य विद्यार्थीओ एमनी पासे तालीम लई चूक्या छे। एओ संगीतना कलानिधि स्टूडियोना प्रणेता छे, स्थापक छे अने एमनुं संपूर्ण जीवन संगीतमय बनी चूक्युं छे। तो चालो निहाळीए एवा श्री राजेंद्रभाई पारेखने। હું રાજેન્દ્ર પારેખ અને હું એક સંસ્થા ચલાવું છું જેનું નામ છે કલાનિધિ વાપી। અમારી વેબસાઇટ બી છે કલાનિધિ વાપીની અને આ સંસ્થા લગભગ 8 વર્ષથી છે, બસ 2013માં મેં ચાલુ કરી લગભગ 10 વર્ષથી, 8-10 વર્ષ થયા। અને પર્પઝ એટલો હતો કે અમારે ત્યાં કરાઓકેનું આખું સિસ્ટમ ચાલતી હતી તે વખતે, નવું ઇન્ટ્રોડ્યુસ થયેલું કરાઓકે। અને મારી પાસે 3-1 હજાર સોંગ્સો જૂના મારી પાસે પડેલા હતા કલેક્શનમાં, અને એ મેં લીધે લગભગ 2 લાખ રૂપિયા આપીને મેં કરાઓકેના બધો આખું સેટ લીધેલો એક બોમ્બેના પાર્ટી પાસેથી। અને મેં તો કાંઈક ઉપયોગ કરીએ કરીને, પણ મેં તો ઉપયોગ એવો હતો નહોતો કરો, ખાલી એ લોકો ગાઈને કરે, એટલે મેં એમ વિચાર કર્યું કે એક અનાથ આશ્રમ છે ઉમરગાંવમાં, અને ઉમરગાંવમાં અનાથ આશ્રમનું નામ છે સ્ટેલા કરીને એક લેડી છે, એના 35 છોકરાઓ છે જેના ઓર્ફનેજમાં કરે છે, તો એની માટે એને પૈસા જોતા હતા, એટલે મેં તો હું તારી માટે શો કરું એક, અને શોમાં જેટલા પૈસા આવે હું તને આપી દઈશ કરીને। એટલે મેં અહીંયા એડવર્ટાઇઝ કરી, મેં તું ફ્રી તમે શીખો, ફ્રી ગાવાનું અને ફ્રી સ્ટેજ ઉપર તમારે પરફોર્મ કરવાનું, અને એ પરફોર્મ કરવામાં પૈસા જે મળશે એ આપણે ટિકિટ શો રાખશું, એટલે ટિકિટ શો રાખીને મેં એ લોકોને ડોનેશન આપ્યું। હવે એ ટિકિટ શોમાં અમે લોકોએ 500-500ની ટિકિટ રાખેલી, અને દરેક સિંગરે 25 ટિકિટ લેવાની, સિંગરે પોતે જ 25 ટિકિટ લેવાની પહેલાં તો, એટલે મારી પાસે લગભગ 15-20 સિંગર હતા, બધાએ 25-25 ટિકિટ લીધી અને બાકીની બધી અમે આમને વેચી નાખી। તો ટોટલ અમારો ખર્ચો કાઢતા મારી પાસે લગભગ 1 લાખ રૂપિયા સિલક રહ્યો, એટલે 1 લાખ રૂપિયા સ્ટેલાને અમે ત્યાં સ્ટેજ ઉપર બોલાવેલી અને 20 છોકરાને બી બોલાવેલા, અને સ્ટેજ ઉપર જ એને ત્યાંને ત્યાં જ કવર કરીને 1 લાખનો ચેક આપી અમને આપી દીધો કરીને। દેટ વોઝ અવર સ્ટાર્ટિંગ બિગિનિંગ, ફર્સ્ટ શો કર્યો। પછી બીજી વખત બી પાછા સ્ટેલાને પૈસાની જરૂર હતી, એટલે પછી પાછું બીજી વાર પાછું ચાલુ કર્યું, અને તે વખતે આપણે નાટકર્ણી બેન છે, ડૉક્ટર નાટકર્ણી, એની વહુ છે પૂર્ણિમાબેન નાટકર્ણીની વહુ છે આદિત્ય નાટકર્ણી, એ સિંગિંગમાં હતી, એટલે મેં એને કીધું આ રીતે આપણે પ્રોડ્યુસર કરવા, તો નાટકર્ણી બહુ ખુશ થઈ ગયા મને કે આપણે કરીએ કરીને। એટલે અમે તે વખતે બીજો શો કર્યો, અને બીજા શોમાં બી અમે એક મુંદ્રા કરીને એક ટીચર છે અહીંયા, અરે પ્રિન્સિપલ છે સ્કૂલના, કૃષ્ણા સ્કૂલની, તો એમણે કીધું કે રાજુભાઈ તમે આ બહુ કરો, બહુ સારું છે, કે અમે લોકો બી તમને સપોર્ટ કરશું। તો એ અચાનક જ સ્ટેજ ઉપર આવીને એમણે 60 હજાર રૂપિયા આપ્યા અને કીધું કે એ ઓર્ફનેજ સ્કૂલના છોકરાને અમે SS સુધી ભણાવશું, એની અમે જવાબદારી લઈએ છીએ। એટલે તે વખતે એ સેકન્ડ અમારો થયો શો। ત્રીજો શો જે એ શો ચાલતો હતો ત્યારે જ અમારો કીબોર્ડવાળો હતો, તો કીબોર્ડવાળો રાજ વસાવા કરીને છે, તો એણે કીધું કીબોર્ડવાળા મને કે તમે આવું બધું કરો છો, તો કે અમારા આપણા પાસે મ્યુઝિશિયન છે એક, એ બી અપંગ થઈ ગયો છે કરીને, એટલે એક શોમાં એ ગયેલો સુરત કે ક્યાંક, પાછો હતો તો એક રોડ એક્સિડન્ટ થઈ ગયો હતો, એટલે એનો પગ લકવા થઈ ગયો, પછી મળવા બી ગયો હતો એને, મળવા જઈને મેં એને ડોનેશનમાં એક
મારી ખુરશી બનાવેલી વ્હીલચેર એ બી આપી એને અને મેં કીધું તારી માટે કાંઈક કરીએ તો કે મારો ખર્ચો બહુ છે અને મારે 4-5 વર્ષથી હું ઘરે જ છું, પૈસા નથી. મેં કીધું તારી માટે એક શો કરીએ. તમે એક શો કર્યો પાડીમાં અને એ પાડીમાં બી અમે 1 લાખ રૂપિયા પ્રોફિટ લઈ આવ્યા અને એ હું પોતે જ બેંકમાં જઈ અને એના નામે 1 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ એફડીમાં મૂક્યા અને કીધું આમ તો પૈસા જ આવે, મેં તો આના ઘર ચલાવો છો કરીને. એવી રીતે તો એવી રીતે આવી રીતે જર્ની અમારી કલાની ચાલી રહી છે. પણ બહુ મહત્ત્વની વાત એ છે કે મારા 30 સ્ટેજ ઉપર આર્ટિસ્ટ હતા, 30-30 પૈસા નહીં લીધા અને કે ફ્રીમાં અમે કરશું કે અમારો કલીક છે તમે એની માટે અમે કરીએ. તો શો ચાલતો હતો ત્યાં નાટકની આ બેન આવીને મને કે આ બધાનો આપણે પૈસા તો ખર્ચ્યા પણ આ બધાનું શું છે? મેં કીધું આપણે તો 1 લાખ રૂપિયા એના નામે આપી દીધા છે. મતલબ મને કે નહીં નહીં આર્ટિસ્ટને તો કંઈ આપવા જોઈએ કરીને. મને કે કેટલા આર્ટિસ્ટ છે? મેં કીધું 15-20 આર્ટિસ્ટ છે. તો કે 15 પર્સમાંથી 40,000 રૂપિયા કાઢ્યા એને અને મેં કીધું આ આ લ્યા અને બધાના 2-2 હજાર રૂપિયા આપી દો. એટલે આ ટાઈપના બધા આપણા સંકળાયેલા બધા છે એવી રીતે ચાલુ કર્યું તમે લોકોએ. પછી અમારે એક સિંગર હતી પ્રેરણા અગ્રવાલ કરીને, તે એ આંગળી હતી અને મારે ત્યાં શીખવા આવતી હતી ત્યારે એને ગાતા બી આવડતું હતું બિચારી, તો માઇકમાં થૂકતી હતી બી ખરી અને રડતી હતી અને મધર બી રડે ફાધર બી રડે. મને કહે ભવિષ્ય શું થશે? મેં તમે એને કરાવો. 6-8 મહિના વર્ષથી પછી મેં શો કર્યો છે અહીંયા. શોમાં પહેલું ગાયન ગાયું એણે, બધા એટલા બધા ખુશ થઈ ગયા. અને શી વેન્ટ ટુ સારેગામમાં પહોંચી ગઈ અને અમિતાભ બચ્ચનની સાથે બી એણે ત્યાં ગાયન ગાયું છે. એટલે 6 સ્ટેજ ઉપર ગાયન ગાયું છે. પછી ત્યાંથી એને સિલેક્ટ કરીને એને આપણે વાડકર છે એણે 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 બી એને લઈ લીધી. એને બી ત્યાં ફ્રી શીખાયું અને એને બી ત્યાં ફ્રી શીખીને પોતાનું ગાયન બધું કર્યું છે. આ તો જસ્ટ એક કેઝ્યુઅલી મારા સાઈડ સ્ટોરી કહું છું કે જે કલાની આ બધું કરતાં કરતાં મેં જોયું કે બધાને ખાલી ગાવાનો શોખ હતો. એટલે જે ગાવાનો જે શોખ હતો એમાં મને લાગ્યું મેં તો ગાવાથી કોઈ બી વસ્તુ શીખો નહીં તો તમે વધો નહીં. એટલે વધવા માટે આઈ ટ્રાય ટુ પરસ્યુ કે લર્નિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શીખ્યા વગર કોઈ આગળ જઈ ન શકતું. આજની તારીખમાં તો એવું છે કે બધે એજ્યુકેશન માગે છે બધું વસ્તુ. અને મેં મારા ઘણા આર્ટિસ્ટો બોમ્બેના બધા છે તો એ લોકો બધા કહે છે કે અમે ક્રિશ્ચિયન પાસે નોટેશન શીખ્યા, ક્રિશ્ચિયન સાથે વગાડતા શીખ્યા, કોડ શીખ્યા, આ શીખ્યા. એ બોલો ત્યાં ક્રિશ્ચિયન પાસે શીખેલા હતા. એટલે મેં તો ક્રિશ્ચિયન જે શીખવે છે એ લોકો બી શીખે છે બેઝ ઇઝ એજ્યુકેશન લર્નિંગ. અને મારા 2-4 પોર્ચ્યુગીઝ ફ્રેન્ડ બી છે દમણમાં, એ લોકો બી આ લોકો જ કીધું કે અમે લોકો તો બધું આ રીતે શીખીએ, મેથેડિકલ અને પ્રોપર શીખીએ, આમના એકદમ બગડમ નહીં વગાડે. એટલે પછી મેં કીધું ચલો હું બી શીખવાની કોશિશ કરું. પછી મેં વિશાલ પારેખને કોન્ટેક્ટ કર્યો અને એને કીધું મેં તું તારી પાસે કોઈ ટીચર હોય કંઈ બી હોય તો તું અહીંયા મોકલ. એટલે એ 2 ટીચરને મોકલતો કારણ અહીંયા એક્ઝામ ચાલુ કરી દીધી અહીંયા ટ્રિનિટીની એક્ઝામ આપવા માટે. એટલે છોકરાઓ અહીંયા ભેગા થતા બધા અને એક્ઝામ માટે એ લોકો આવતા હતા અહીંયા. 1-2 છોકરા તેવા હતા કે લંડન જવાના હતા એ લોકો, તો ઇમિડિયટલી એ લોકોએ 6 મહિનામાં 3 એક્ઝામ આપી દીધી એ લોકોએ. કારણ કે અહીંયા જે એક્ઝામ આપવા છે એ બહુ ચીપ આવી છે, ચીપ છે. ત્યાં મારી ડોટરને બધા છે એ લોકો 1 ક્લાસના કમસે કમ એ લોકો 5,000 રૂપિયા લે, 5-10,000 રૂપિયા લે અઠવાડિયામાં 1 ક્લાસના. એટલે મહિનામાં તમારે 25-30 હજાર રૂપિયા તો ત્યાં 1 મહિનાના ક્લાસ ના થાય ખાલી 4 ક્લાસ માટે. એટલે ઓલો છોકરો જે અહીંયા આવતો હતો એણે કીધું કે હું અહીંયા શીખીને જાઉં તો મારે 2 વર્ષ તો બચી જાય તો મારો એટલો ફીસ ત્યાં આપવાની હોય છે. કારણ કે અહીંયા જે ટ્રિનિટીની સ્કૂલ જે છે દેટ ઇઝ રેકગ્નાઇઝ ઇન ધ વર્લ્ડ. ગમે ત્યાં ખવડમાં જાઓ તમે સર્ટિફિકેટ દેખાડો એટલે તમે 3જી પાસ થયા હોય તો 4થીનું એક્ઝામ તમારે ત્યાં ડાયરેક્ટ આપી દેવાય. એટલે ઇટ ઇઝ વેલિડ. કારણ કે ત્યાંથી એક્ઝામ માટે ત્યાંના સર આવે અને એ લોકો અહીંયા એક્ઝામ લે. આપણે ઇન્ડિયન એક્ઝામ છે એમાં એવું છે જ નહીં. એમાં તો અહીંયા તો જે શીખવતા એ જ એક્ઝામ લે, ત્યારે અરસપરસ એક્ઝામ લે, બધું કરીને પાસ થઈ જાય બધા છોકરાઓ. એટલે એમાં કંઈ ઓલું નથી હોતું બહુ. અને અહીંયા ટીચિંગ મેથડ બહુ સ્લો છે. એટલે જો ટીચિંગ મેથડ ફાસ્ટ કરવામાં આવે તો થઈ શકે એમ છે. એટલું નથી કે કાર બહુ રાહ દેખાડે છે. અને આપણે શીખવાનું કામ છે, શીખવાનું કામ સ્ટુડન્ટનું છે. હું અત્યારે તમે આવ્યા તમે મારું કામ છે મારે શીખડાવવાનું બસ. બસ અહીંયા તો શું કે સ્ટુડન્ટ નથી શીખતો એટલે એને 1-1, 4-4 મહિને 5-5 મહિને ખેંચે એને. હવે 4-4 મહિના ખેંચી 8-8 મહિના ખેંચી એને આ મહિનામાં તો એને વરસ થાય તો 2 રાગ આવડે, 4 રાગ આવડે, 6 રાગ આવડે.
એટલું બધું લેટ નથી. ઇન્ડિયાના ટોપ લેવલના જે બધા સરો છે બધા, એની પાસે મેં ટ્યુશન લીધું અને ટ્યુશનમાં એ લોકો બુક્સ સિવાય શીખવતા નથી. એટલે બુક્સ આપણી પાસે હોય તો બુક્સ આપ તો બુક્સમાંથી આપણે એકલા બુક્સ વાંચી શકતા નથી. મ્યુઝિકને એ મ્યુઝિકની બુક વાંચવી હોય તો ગુરુ જોઈએ, ગુરુ વગર આપણે વંચાય બી નહીં. એટલે ગુરુ રાખી અને ઈ બુક્સ, અને મારા જે સરો છે બધા એ લેવલના છે કે PhD છે, મોટા મોટા નામચીન બધા માણસો છે, એ લોકો મને ઈ બુક્સમાંથી મને સમજાવે છે બધું ડિટેલ. પહેલાં તો એજ્યુકેશન છે, એજ્યુકેશન બેઝ છે. એમાં સૌથી પહેલું તો તાલ બેઝ છે, રાગ પછી આવે. પહેલાં જો તાલ શીખો તો જ રાગ આવડે, રાગ આવવાથી તાલ નથી આવડતો, અને તાલ વગર ગાયન જ નથી. એટલે સૌથી પહેલાં કોઈ બી ગાયકને જો તાલ આવડે તો જ રાગ આવડે. અને આપણે ત્યાં જ્યારે રાગ શીખવે છે ત્યારે તાલ બહુ ઓછા વાપરે છે. મ્યુઝિકમાં બેઝ પહેલાં શીખો, પરફોર્મિંગ આર્ટ્સ છે એ રીતે ન જાઓ કે મારે સ્ટેજ જોવે છે, મારે આગળ વધવું છે, મારે પૈસા કમાવવા છે. એ ત્રણેય વસ્તુ માટે પહેલાં એક્સપિરિયન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અને નંબર ઓફ યર્સ શુડ બી પુટ. 2-3 વર્ષ તમે મિનિમમ મ્યુઝિકમાં નાખો, 24 કલાક, તો તમે મ્યુઝિકમાં પચાવી શકો. અને પચાવેલું મ્યુઝિક છે પછી તમે પરફોર્મ કરો. અને પરફોર્મન્સમાં પહેલો વર્ડ એ છે કે જો ઓડિયન્સ તમને એક્સેપ્ટ કરે તો તમે ફેમસ થાઓ. તમારે ફેમસ થવું છે એ શબ્દ જ ખોટો છે. મારે કાંઈક કરવું છે, મારે ફેમસ થવું છે, તો એ કોઈથી થવાનું નથી. ઓડિયન્સે એક્સેપ્ટ કરવું જોઈએ. અને ઓડિયન્સ ક્યારે એક્સેપ્ટ કરશે? એ લોકો નોલેજેબલ નથી. એ લોકોમાં ભગવાને બુદ્ધિ મ્યુઝિકને આપી છે. કોઈ બી દુનિયાનો કોઈ બી માણસ કહો, એને રિધમની સેન્સ હોય. એટલે રિધમની સેન્સ હોય તો જો ગાયક રિધમમાં ગાય તો એને ગમે, સૂરમાં ગાય તો કોઈને નથી ગમતું. રિધમ જોઈએ. એટલે પર્ક્યુશન ને એ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બોલ. સાઉથ ગુજરાત આઇડલ મ્યુઝિક કોમ્પિટિશન જે થવા જઈ રહ્યું છે એનો હું બી હિસ્સો છું અને હું સપોર્ટ કરું છું અને અપીલ કરું છું કે જે આમાં જોડાશે એને સારું ભવિષ્ય દેખાય છે. કારણ કે મેં સરની સાથે વાત કરી, જીતુભાઈ સાથે, અને એમણે ઘણું બધું સમજાવ્યું કે એની ડ્રીમ બી બહુ મોટી છે અને એ એકદમ ઊંચા લેવલ સુધી જવા માગે છે. એટલે આપણે જો એને સરકાર આપીએ અને જે કંઈ બી આપણે થઈ શકે એવું કરીએ તો હું વિશ્વાસ રાખું છું કે એ સક્સેસ થઈ જશે.
દર્શક મિત્રો, જે પ્રમાણે આપે રાજેન્દ્રભાઈ પારેખને નિહાળ્યા, એઓ પણ સાઉથ ગુજરાત આઇડલની અંદર કલાગુરુ તરીકેની જવાબદારી સ્વીકારી ચૂક્યા છે, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અને વાપી વિભાગના જે કંઈ પણ સ્પર્ધકો આવશે એમને પ્રોત્સાહિત કરવાનું કામ એમણે સ્વીકારી લીધું છે અને સહર્ષ જવાબદારી એ બજાવશે. તો રાશિની જુઓ છો, સાઉથ ગુજરાતની અંદર કોઈ પણ દિવસ ન રચ્યો હોય એવો ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે અને જેના આપ સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છો. તો હજુ પણ જો આપની એન્ટ્રી મોકલવાની બાકી રહી ગઈ હોય, સંગીત પ્રેમી હો, સંગીત પ્રત્યે રુચિ હોય અને જો આપ ગાતા હો અથવા તો ગાવાની તાલીમ લેવાની શરૂઆત કરવાના હો, તો ચોક્કસથી અમારી આ સ્પર્ધાની અંદર જોડાઓ કે જેની અંદર દિગ્ગજ કલાકારો આપને ટ્રેનિંગ આપશે. તો હજુ પણ જો એન્ટ્રી મોકલવાની બાકી રહી ગઈ હોય તો આજે જ આપની એન્ટ્રી મોકલાવો, કારણ કે 26 જાન્યુઆરી લાસ્ટ ડેટ છે. તો નિહાળતા રહો નવસારી લાઈવ.